હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન અમલમાં છે, જેને પગલે ગરીબો ભૂખ્યા ન રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા બે વખત સરકારી અનાજના ગોડાઉનોમાંથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડભોઈમાં પણ ત્રીજા તબક્કાનું અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 મેથી ત્રીજા તબક્કાનું સરકારી અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવા માટે આદેશ કર્યા છે. નોન NFSA APL 1ના કાર્ડધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ચણા દાળ, 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાનોમાંથી વિનામૂલ્યે આપવા માટેનો આજથી પ્રારંભ થયો હતો. આ વિતરણ તારીખ 17 મેથી તારીખ 26 મે સુધી ચાલનાર છે. ત્યારે ડભોઈ તાલુકાની કુલ 100 ઉપરાંત સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે અનાજનું વિતરણ શરૂ કર્યું હતું અને લાભાર્થીઓને સ્પેશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા હાલ અપાતા અનાજને લઈને નગરજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ અનાજમાં ચોરી અને ભ્રષ્ટાચાર ન કરે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. સરકાર માન્ય અનાજ દુકાનમાં અનાજ વિતરણ કરવામાં આવેલ છે અને બધાએ શાંતિથી અનાજ વિતરણનો લાભ લીધેલ છે. સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરેલ છે અને બધાને પૂરતું અનાજ આપવામાં આવેલ છે. કઈ પ્રકારનું આજે અનાજનું વિતરણ થઈ રહ્યું છે? આજે જે રેગ્યુલર અનાજ મળે છે, શું શું મળે છે? એમાં ઘઉં, ચોખા, ચણા દાળ, મીઠું, ખાંડ સરકારના નિયમ મુજબ ત્યારબાદ 1 દિવસ એમ 17 તારીખ થી માંડીને 10 દિવસ સુધી અનાજ વિતરણ કરવામાં આવશે અને જે બાકી રહેશે એમને 11 દિવસ અનાજ વિતરણ કરવામાં આવશે.